આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કચ્છના ગાંધીધામના ગડપાદરમાં છરીની અણીએ 3,55,000 લૂંટ. કચ્છના ગાંધીધામમાં વિડીયો ગેમ પાર્લરની આડમાં જુગારતામનો પર્દાફાશ. ધામદ્રા મહાલક્ષ્મી મંદિરે ચલણી નોટોના શણગારે જમાવ્યું આકર્ષણ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતવાર. કચ્છના ગાંધીધામના ગડપાદરમાં છરીની અણીએ 3,55,000 લૂંટ. ગંધામ શહેરની ભાગોળે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દિન દહાડે બાઇક પર આવેલા 3 શખ્સોએ છરી તમંચો બતાવી ખાનગી પેઢીના એકાઉન્ટન્ટને આંતરી હુમલો કરી રૂપિયા 3,55,000ની લૂંટ કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર પ્રસરી છે. દિવાળી જેવા તહેવારમાં લૂંટનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી છે. જે બનાવની અમને જાણ થતા અમારા ડી સ્ટાફના રણવીરસિંહને 5 જ મિનિટમાં ફોન આવેલો. તે દરમિયાન અમોએ LCPSF સાથે વાત કરેલી અને ડી સ્ટાફને તુરંત જ સ્થળ ઉપર બનાવવાની જગ્યાએ મોકલી તરત જ આજુબાજુમાં ભચાઉ સુધી આ બાબતની ખંતપૂર્વક તપાસ કરેલ છે અને તપાસ હાલ ચાલુ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ ચકચારી બનાવ આજે સાંજે 4:30-5 વાગ્યાના અરસામાં ગડપાદર નજીક ઓવરબ્રિજ પર બન્યો હતો. હરિહર ક્રેન સર્વિસના એકાઉન્ટન્ટ મુકેશ ઠક્કર કર્મચારીઓને પગાર કરવા માટે ગાંધીધામ ICICI બેંકમાંથી 3 લાખ અને બેંક ઓફ બરોડામાંથી 55,000 ઉપાડી ધોરી માર્ગ પર આવેલી કચેરી જતા હતા. આ અરસામાં કાળા કલરની બાઇક પર આવેલા 3 શખ્સોમાંથી એક જણે છરી વડે હુમલો કરતા હાથમાં ઘસરકો પાડ્યો હતો. લૂંટારૂએ તમંચો બતાવી ગળામાં ભરાવેલા થેલો ઝૂંટવા પ્રયાસો કર્યા હતા. પહેલી વખત તેમને હાથમાં ન આવ્યો, પરંતુ બીજી વાર પ્રયાસ કર્યા બાદ રોકડ ભરેલો થેલો લૂંટવામાં આરોપીઓ સફળ રહ્યા હતા. લૂંટારૂએ થેલો ઝૂંટવી લેતા ભોગ બનનાર યુવાનની બાઇક સ્લીપ થઈ જતા પડ્યો હતો. તેને હાથના ભાગમાં ઈજા પહોંચી હતી. આ દરમિયાન લૂંટારૂઓને એક કાર ચાલકને ભોગ બનનાર યુવાને રાજીવ ફાટક સુધી પીછો કર્યો હતો. રાજીવ ફાટકના ભવાનીનગર સુધી પીછો કર્યો હતો, પરંતુ પછી તે 3 શખ્સો નોંધો 11. બનાવની જાણ થતાં પોલીસ કાફલાએ તપાસ આદરી છે. આ લખાય છે ત્યારે રાત્રિના 11 વાગ્યે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલુ છે. લાંબા અરસા બાદ ધોળે દહાડે માતબર રોકડ રકમની લૂંટના બનાવથી પોલીસની જાણે ધાક જ ન હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એબીજી ન્યૂઝ, કચ્છ. હા, ગઈકાલે હરિયર ક્રેનના મહેતાજી તેમના પગાર માટેના પૈસા લઈ ગાંધીધામ બેંકમાંથી ગળપાદર હાઈવે પર નીકળેલા હતા મોટરસાયકલ લઈ, અને તેમની આગળના ભાગે થયેલો હતો. તે દરમિયાન પાછળથી એક ટુ વ્હીલરમાં 3 માણસો આવેલા, એક જેને હેલ્મેટ પહેર્યો હતો અને 2 હેલ્મેટ વગરના હતા. તેમને ચાલુ બાઇકે હાઈવે ઉપર થેલો ઝૂંટવા માટે પ્રયત્ન કરેલો, પણ થેલો ઝૂંટવાનો નહીં. પછી બીજી વખત તેમને ગળામાં થેલો હતો તે ખેંચવા મુકેશભાઈ ઉર્ફે ધનિયાભાઈ નીચે પછી થેલો ઝૂંટવી અને આ જતા રહ્યા. એમાં થેલામાં 3,60,000 માણસોના પગાર માટેના દિવાળી માટેના હતા એમ ફરિયાદીએ જણાવેલું હતું, અને તેમને છરી પણ બતાવેલ હતી. આ દરમિયાન પાછળથી મુકેશભાઈ કરી એમના મિત્ર ગાડ ફોર વ્હીલવાર આવતા પાછળ ગયેલા, પાછળ જતા પીછો કરતા નાની ગલીઓ અને એ બધું આવતા પછી મોટરસાયકલના લાભ લઈ અને તે સ્થળ ઉપરથી નીકળી ગયેલા હતા. એ રીતનો કાલનો બનાવ બનેલ છે. પૂર્વ બાતમીના આધાર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વોર્ડ નંબર 12B સ્થિત શિવાજી પાર્ક નજીક ચાલતા વિડીયો ગેમ પાર્લરમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સંચાલક અને જુગાર રમતા 11 શખ્સને ઝડપી પાડ્યા હોવાની અહેવાલ સાંપડી રહ્યા છે. ત્યારે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ હોવાથી વધુ વિગતો મળી નથી. દિવાળીના તહેવારમાં પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં ચકચાર પ્રસરી છે. DYSP PI સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી થઈ તે અગાઉ પણ આ જુગારધામ પર દરોડો પડ્યો હતો. એબીજી ન્યૂઝ, કચ્છ. DS વાઘેલા સાહેબ તેમજ અમો તેમજ PSI પાટિયા સાહેબ અમારા અને ડી સ્ટાફ અને ડિવિઝનના
સ્ટાફ સાથે કોમલ કોમ્પ્લેક્સમાં વિડીયોગ્રામની આ ડેટર જુગાર રમતો અને હકીકત આધારે રેડ પંચો સાથે રેડ કરવામાં આવેલ, જેમાં વિડીયો ગેમના બદલે આનંદના પ્રમોદના સાધનોના બદલે જુગારના સાધનો અને જુગાર રમાતા હોવાનું ફલિત થતાં 9 આરોપીઓને પકડેલ છે. તેના સંચાલક રજનીભાઈ વલ્લભભાઈ પટેલને પકડેલ છે અને ટોટલ 76,000 રૂપિયાના મુદ્દામાલ સાથે 11 માણસોની ધરપકડ કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં કાલે ધનતેરસના પાવન અવસર પર મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તેમજ મંદિરને 125 વર્ષ પૂરા થતા હોય ત્યારે મહાલક્ષ્મીજીના મંદિરે દર વર્ષે અલગ અલગ રીતે શણગારવામાં આવે છે. વેપારીઓ દ્વારા મહાલક્ષ્મીજીના દર્શન કરી ધનતેરસના શુભ અવસરે સારા મુહૂર્તે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે. ધાંગધ્રામાં દર વર્ષની જેમ કાલે પણ મહાલક્ષ્મી મંદિરને નવી ચલણી નોટોથી શણગારવામાં આવ્યું છે. 2,000 ચલણી નોટથી મહાલક્ષ્મીનો હાર બનાવવામાં આવ્યો છે, જેમાં 2,500, 200, 100, 50, 20, 10 તેમજ 5 ચલણી નોટોથી શણગારે આકર્ષણ જમાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલે ધનતેરસ હોવાથી મહાલક્ષ્મીજીના દર્શન કરવા તેમજ અલૌકિક શણગારને જોવા માટે હજારો મહિલાઓ તથા પુરુષો તેમજ ભાવિક ભક્તોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ચલણી નોટોના શણગારમાં મહાલક્ષ્મી મંદિરના પૂજારી તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા. શાહરૂખ સિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. રાપરનો યુવાન એક અઠવાડિયાથી પૂર્વે ઘરેથી ચાલ્યો ગયો હતો. પરિવારજનોએ કરી હતી શોધખોળ. હળવદ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સ મળી આવતા તેની પૂછપરછ હાથ ધરતા કચ્છના રાપર તાલુકામાંથી ગુમ થયેલ અસ્થિર મગજના યુવાનને પરિવારજનો સાથે મિલન કરાવ્યું. કચ્છ જિલ્લાના રાપર શહેરના કરણભાઈ મસાભાઈ ભરવાડ એક અઠવાડિયાથી ઘરેથી જાણ કર્યા વગર ચાલ્યા જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કરણભાઈ ભરવાડની કોઈ ભાળ મળી ન હતી. જોકે આ યુવાન હળવદ શહેરમાં અજાણ્યા શખ્સ જણાતા પોલીસે આ યુવાનને હળવદ પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ આદરી હતી, જેમાં PSI ચંદ્રકાંત શુક્લ તેમજ પોલીસ સ્ટાફને કરણભાઈ ભરવાડ અસ્થિર મગજના હોવાનું જણાતા પોલીસ સ્ટાફે પરિવારજનોની શોધખોળ હાથ ધરી મહામહેનતે પરિવાર સાથે રાપરના કરણભાઈ ભરવાડનું મિલન કરાવ્યું હતું. અત્યારે ઉલ્લેખનીય છે કે આવા કિસ્સામાં પોલીસ પ્રજાનો ખરેખર સાચો મિત્ર હોવાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે અને પરિવારજનોએ હળવદ પોલીસ સ્ટેશનના PSI ચંદ્રકાંત શુક્લ અને પોલીસ સ્ટાફની આ કામગીરી બિરદાવી સરાહના કરી હતી. જગદીશ પરમાર, એબીજી ન્યૂઝ, હળવદ. તો હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, ગણપતિ કા આગમન હો યા નવરાત્રો કા શુભારંભ, દિવાલી કી રોશની હો યા હોલી કે રંગ, જિંદગી કી હર ખુશિયો મેં સ્વાદ કા સંગ. પેશ હૈ IO પ્લસ નમક, જિંદગી કા સ્વાદ બઢાય. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. માધવપુર ઘેડ પંથકમાં ચણાના પાકના વાવણી કાર્યનો પ્રારંભ. ઘેડની હજારો હેક્ટર જમીનમાં આ વર્ષે અપૂરતા વરસાદના લીધે માત્ર 70% જેટલું ચણાનું વાવેતર થવાની શક્યતા. પોરબંદર તાલુકામાં આવેલ માધવપુર ઘેડ પંથકના ચણાનું પાકનું વાવેતર કરવાનો ઘેડ પંથકના ખેડૂતોએ હોશે હોશ પ્રારંભ કર્યો છે. આ વર્ષે ઘેડ પંથકમાં જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ચણાનું વાવેતર થનાર હોવાનું જણાય છે. કારણ કે ગત ચોમાસાની સિઝન દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હોવાથી ઘેડ પંથકની હજારો હેક્ટર જમીનમાં આ સાર 60-70 જેટલું માંડ કરીને ચણાનું વાવેતર થનાર હોવાનું ઘેડ પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે. બાકીની જમીનમાં જુવાર અને મગનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર પોરબંદર તાલુકાના આવેલ માધવપુર ઘેડ પંથકમાં કઠોળના પાક માટે મોરખાનું સ્થાન ધરાવે છે. તેમાં ખાસ કરીને ચણાના પાકનું ઘેડ પંથકના ખેડૂતો માટે મોટા પ્રમાણમાં વાવેતર કરતા હોવાનું કહેવાય છે. જાણવા મળ્યા મુજબ ચોમાસાની સિઝન દરમિયાન રકાબી આકાર જેવા ઘેડ પંથકમાં ચારે તરફ ચોમાસું પાણી ભરાઈ રહેતું હોવાથી ઘેડ પંથકના ખેડૂતો ચોમાસું પાક લઈ શકતા નથી અને શિયાળુ પાક ઉપર મદાર રાખવામાં આવે છે અને ચોમાસાની સિઝન પૂરી થવાની સાથે જ ચણાના પાકની વાવણી કરવામાં આવે છે. આ વર્ષે ઘેડ પંથકમાં અપૂરતા વરસાદના પગલે ચાલુ વર્ષે ચણાના વાવેતરમાં ઘટાડો થયેલ હોય તેમ ઘેડની હજારો હેક્ટર જમીનમાં માત્ર 70% જેટલું ચણાનું વાવેતર થવાની શક્યતા ખેડૂતોએ જતાવી હતી અને જુવાર મગનું વાવણી કાર્ય પતાવીને હવે ઘેડ પંથકના ખેડૂતોએ ચણાના વાવણી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. શાંતિલાલ મેવાડા, એબીજી ન્યૂઝ, માધવપુર. પાણીને લઈ અન્યાય થતો હોવાથી જસદણ પ્રાંત સાહેબને અપાયું આવેદનપત્ર.
સોમલપર, આંબરડી, નવાગામ, વડોદ, જીનસાળા સંસ્થા સહિતના તમામ ગ્રામજનોએ ભેગા મળીને સોમલપર તળાવના પાણીના અન્યાયને લઈને જસદર પ્રાંત સાહેબને આપ્યું આવેદનપત્ર. સોમલપર ગામે આવેલ તળાવમાંથી ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના આ તળાવમાંથી પાણી છોડીને ગઢડા તાલુકાના ગામોમાં લઈ જવામાં આવે છે. જ્યારે આ તળાવનું પાણી સોમલપર, આંબરડી, નવાગામ, જીવશાળા સંસ્થા તેમજ વડોદ સહિતના ગામોના ખેડૂતોને આ પાણીનો ઉનાળામાં ઉપયોગ થતો હોય તેમજ આ બધા ગામો ફક્ત આ જ તળાવ પર નપતા હોય જેથી આ તળાવનું પાણી અન્ય તાલુકામાં ન લઈ જવા માટે તેમજ આ ઘેલા ડેમમાં 5 ગામોને પીવાના પાણી જૂથ પુરવઠા યોજના જ્યારે આ પાણી અન્ય તાલુકાના ગામોમાં લઈ જઈ વેડફવામાં આવે છે તો આવનારા સમયમાં આ ગામોમાં પીવાના પાણી તેમજ માલઢોર માટે વિકટ સમય આવી ઉભો રહેશે ને પાણી માટે જ્યાં ત્યાં વલખાઓ મારવા પડશે અને જો આવનારા સમયમાં અહીંના લોકોને પાણી માટે વલખાઓ મારવાની પરિસ્થિતિ ઊભી થાય તો તે જવાબદાર જે તે સરકાર અધિકારી તંત્ર રહેશે તેમજ સરકારની સંપૂર્ણ જવાબદારી પાણીની સુવિધા પૂરી પાડવાની રહેશે. આથી વહેલામાં વહેલી તકે અહીંના તળાવમાંથી પાણી કાઢવાનું બંધ કરવામાં નહીં આવે તો આ 5 ગામના સમસ્ત ખેડૂતો ભેગા મળી ઉગ્ર આંદોલન કરશે જેના જવાબદાર જે તે સરકારી અધિકારીઓ રહેશે. જો સરકાર ઇચ્છતી હોય કે આ ગામોમાં આંદોલન ના થાય તો ચૂંટણીમાં માહોલમાં મતના ફાફા ના પડે. જો કોઈ રાજકીય નેતાઓ આ ગામમાં આવું હોય તો આ વાતનું બને એટલું વહેલી તકે નિવારણ લાવે એવી અમારી ગ્રામજનોની માંગ છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. રાજભહાડા, એબીજી ન્યૂઝ, જસદણ. અમે સોમલપર ગામના વિચ્છે તાલુકાના સોમલપર ગામના રહીશ અને આંબરડી ગામના નવાગામના અને ભડલીના બધાએ 400-500થી અહીંયા આવ્યા છીએ આવેદનપત્ર દેવા અને અમારી એવી છે કે 2-5 વાગ્યા સુધીમાં પાણી બંધ નહીં કરે એટલે અમે ધબધબાવીને બધું ડેમે તોડી નાખ્યું અને બંધ કરી દઈશું. અમારી માંગણી એવી છે જેમ દેશ માટે જવાનો શહીદ થવા તૈયાર છે એમ અમારા ગામના જુવાનિયા શહીદ થવા તૈયાર છે. પાણી હોય તો ભરવા દે ને, પણ જો આ પાણી આ સમય અત્યારે ભરાણું છે અમારા તળાવમાં અને જો આ પાણી વહ્યું જાય છે અને ન રોકાય તો આ માટેના તમામ જવાબદારી જે તે અધિકારીઓની અને જે તે સરકારની રહેશે. બગસા પોલીસ સ્ટેશન દ્વારા હાલતા એસપીસી કેન્દ્રમાં યુનિફોર્મનું વિતરણ કરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન દ્વારા મેઘાણી હાઈસ્કૂલમાં અને નટવરનગર શાળામાં અમરેલી જિલ્લાના પોલીસના વિદ્યાર્થી ક્રેડિટ્સને સુરક્ષા સેતુ અંતર્ગત એસપી જગદીશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનના એસપીસી વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવેલ, જે બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ અને મહિલા કોન્સ્ટેબલ આરતીબેન સિંગલ દ્વારા વિતરણ કરવામાં આવેલ, જેમાં મેઘાણી હાઈસ્કૂલના આચાર્ય શેખવા સાહેબ સહિત સમગ્ર સ્ટાફ સાથે જોડાયેલ. અશોક મણવર, એબીજી ન્યૂઝ, બગસરા. દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કચ્છના ગાંધીધામના ગડપાદરમાં છરીની અને 3,55,000ની લૂંટ. કચ્છના ગાંધીધામમાં વિડીયો ગેમ પાર્લરની આડમાં જુગારતામનો પર્દાફાશ. ધાંગધ્રા મહાલક્ષ્મી મંદિરે ચલણી નોટોના શણગારે જમાવ્યું આકર્ષણ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ, નમસ્કાર.